तो आज मुद्दे अमारी साथे जोड़ाया छे सूरतना अमारा ब्यूरो चीफ जयेश सोनी एमनी पासेथी वधु विगत मळी दक्षिण गुजरात विशेनी। जी जयेश, जे प्रकारे 24 कलाकमां जे 6.5 इंच वरसाद पड्यो छे गुजरातमां ने एमां दक्षिण गुजरातमां सौथी वधारे वरसाद नोंधायो छे, दक्षिण गुजरातमां हाल शुं स्थिति छे? અભિજીત, જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, ગત મોડી રાતથી જ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને ડાંગ સહિતના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં આગળ સૌથી વધુ વરસાદ નોંધાયો છે। આ સિવાય જે સમુદ્રી તટના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને હાલ અત્યારે હું કહું તો ભરૂચથી લઈને વાપી સુધી તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। રોકાતા રોકાતા આવે છે, સતત નથી વરસી રહ્યો, પરંતુ એક ધારો જે સવારથી વરસાદ શરૂ થયો હતો એ થોડી વાર પહેલા હાલ અત્યારે એનો જે જોર છે એ થોડું ઓછું થયું છે અને ધીરો પડ્યો છે, પરંતુ હાલ અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ ચાલુ જ છે અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આવતા 5 દિવસ સુધી આ રીતે વરસાદ ચાલુ રહેશે। તો કેટલાક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ વોટર લોગિંગની સમસ્યાનો પણ લોકોએ સામનો કરવો પડ્યો છે અને ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ થોડો બાધિત થયો છે। સાથે સાથે કેટલીક જગ્યાઓ પર જનજીવન પર પણ એની અસર પહોંચી છે। જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અગર વાત કરીએ તો ઘણી બધી જગ્યા ઉપર પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને પણ અસર પહોંચી છે અને બસ સહિતની જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ છે એમાં ઘણી બધી રોકાવટો જોવા મળી છે। ચોક્કસ, જસ જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે સવારથી જ વાપી, વલસાડ, નવસારી, સુરત અને આસપાસના જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના ત્યાં વરસાદ વરસી રહ્યો છે, ત્યાં આગળ જે પ્રકારનો વરસાદ થવો જોઈએ, કારણ કે એક સપ્તાહ મોડું થયો છે વરસાદ અને જે પ્રકારે વરસાદ આવવો જોઈએ તો જે એક સપ્તાહ પહેલાં શરૂ થયો હતો, પરંતુ બિપરજોયના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદ મોડો થયો છે અને મોડી શરૂઆત થઈ છે, તો આ સંજોગોમાં ખેતીવાડીમાં કેટલો ફાયદો થઈ શકે એમ છે? જયેશ, અનમ્યુટ કરજો તમારું। એ રીતે દક્ષિણ ગુજરાત વરસાદ શરૂ થયો છે, આ એમ કહી શકાય કે 15 જૂન થી 25 જૂન ની વચ્ચે નોર્મલી વરસાદ દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ જતો હોય છે, એટલે એક રીતે કહી શકાય કે 8 થી 10 દિવસ વરસાદ મોડો શરૂ થયો છે, પરંતુ હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને 5 દિવસ સુધી વરસાદની આગાહી જે રીતે કરવામાં આવી છે અને જે રીતનો મોસમનો મૂળ દેખાઈ રહ્યો છે એ રીતે ખેડૂતોમાં હાલ અત્યારે ખૂબ જ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે રીતની ડાંગર સહિતની જે વાવણીની સિઝન શરૂ થઈ છે એ લોકોએ વાવણી શરૂ કરી દીધી છે। ઘણી બધી જગ્યાએથી સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોએ પોતાના ખેતરોની અંદર વાવણી શરૂ કરવાના શુભારંભ કરી દીધો છે અને આવનારા દિવસોમાં જે તમામ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારોમાં વાવણી શરૂ થઈ જશે। ચોક્કસ, જે પ્રકારે ગયા વર્ષે જે પ્રકારની ત્યાં વરસાદી માહોલ હતો અને ચોમાસું હતું અને જે પ્રકારનો પૂરની સ્થિતિ આવી હતી, સુરત જિલ્લાની વાત કરીએ, સુરત જિલ્લો, નવસારી જિલ્લો, ત્યાં પૂરની સ્થિતિ હતી અને ત્યાં આગળ એ વખતે જે તે સમયે નગર મહાનગરપાલિકાની સુરતની વાત કરીએ તો સુરતમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં જ વહી ગઈ હતી, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી જે થવી જોઈતી હતી એ પ્રકારે થઈ નહોતી ને તેના કારણે પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું સમગ્ર શહેરમાં વરસાદી જે વરસાદ હતો ગયા વર્ષે એના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ, પાણી ભરાઈ ગયું હતું, નદીનું પાણી પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતું હતું, તાપી નદીમાંથી પણ પાણી બેક મારી રહ્યું હતું, ત્યારે આ વખતે મહાનગરપાલિકા એવી કઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરી છે કે જેને કારણે જો વરસાદ વધારે પડે, કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો આ સંજોગોમાં કોઈ પ્રકારની પરિસ્થિતિ ખરાબ ન થાય ને વણસે નહીં તેના માટે મહાનગરપાલિકા એવો કોઈ પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો છે ખરો? પાલિકા તરફથી આ રીતની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ ખરેખર જે જમીની હકીકત છે એ કંઈક અલગ જ હોય છે। જે વખતે ભારે વરસાદ થાય છે અને સતત વરસાદ થાય છે ત્યારે વોટર લોગિંગની સમસ્યા સમગ્ર શહેરની અંદર દેખાય છે અને જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ એ નિકાલ થતો નથી અને એને કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય છે અને એને કારણે તમામ જે હાલાકીઓ છે એ લોકોએ ભોગવવી પડતી હોય છે।
અને આ વખતે પણ આવી સમસ્યાઓ બની શકે છે, કારણ કે જે રીતે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરતા હોય છે પરંતુ એ સંપૂર્ણ રીતે સફળ રહેતા નથી અને વરસાદના જે પ્રમાણ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સામાન્ય વરસાદની અંદર ઝાઝી મુશ્કેલીઓ નથી સર્જાતી, પરંતુ જો ખૂબ જ ભારી વરસાદ થાય એવા સંજોગોમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વોટર લોગિંગ થાય છે અને એના કારણે પાણી ભરાઈ જવાને કારણે યાતાયાત પર ઘણી ગંભીર અસરો થાય છે. કેટલાક વિસ્તારોની અંદર રહેણાંક જે વિસ્તાર હોય છે એની અંદર ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને આ સમસ્યા આજકાલથી નહીં પરંતુ ઘણા વર્ષોથી છે અને એ સમસ્યાનો કોઈ ઉકેલ હાલ મહાનગરપાલિકા પાસે પણ નથી. માટે આ જે પ્રી મોન્સૂનની વાતો હોય છે એ ખાલી એક કરવા ખાતરની વાત હોય છે, બાકી ખરેખર લોકોને એમાંથી કોઈ પ્રકારની રાહત મળતી નથી. ચોક્કસ છે. સવાલ એ પણ થાય છે કે જે પ્રકારે મહાનગરપાલિકાએ તૈયારીઓ કરી હશે કે નહીં કરી હોય એ તો એ લોકો જાણે, પરંતુ પહેલો વરસાદ જે આવતો હોય છે, સામાન્ય રીતે હવામાન વિભાગ એવું કહેતું છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે ગણતરીમાં લેવાતો હોય છે, પહેલો વરસાદ જે પડતો હોય છે, તો જે પહેલો વરસાદ પડ્યો છે અને એમાં જે આ પરિસ્થિતિ અમુક શહેરોમાં જોવા મળી રહી છે, અમુક નગરોમાં જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં, અને ખાસ તો હાઈવે ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આજકાલ, તો આ સંજોગોમાં કયા પ્રકારનું આયોજન થવું જોઈતું હતું? કે આ અણઘડ આયોજન છે કે પછી વ્યવસ્થિત આયોજન છે, પરંતુ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવી જોઈએ જે તે સત્તાવાળા હોય એ કરી નથી, એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય એવું લાગે છે. જી અભિજીત, હું તમને જણાવી દઉં કે જે રીતે પાણીનો ભરાવો થવાની જે ઘટનાઓ બને છે એમાં ગમે એટલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો થતી હોય, પરંતુ જે જગ્યાઓ ઉપર પાણીના નિકાલની જે વ્યવસ્થા હોય છે એ પ્રોપર નહીં હોવાને કારણે આ સમસ્યાનું નિર્માણ થાય છે. જે રીતે વોટર ડ્રેનેજ બનાવવાની જે કામગીરી હોય છે એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક જે ક્ષતિઓ રહી ગઈ હોય અથવા તો જે આકલન થવું જોઈએ એટલા આકલન અને એની કેપેસિટી પ્રમાણેની નિર્માણ ન થયું હોય એને કારણે આ સમસ્યા સર્જાય છે. જ્યારે પણ ભારે વરસાદ થાય છે અને એક શાંતુ પાણી જ્યારે રોડ ઉપર આવી જાય છે તો એનો ઝડપથી નિકાલ થતો નથી અને એને કારણે ઘણી વખત આ પ્રકારની સમસ્યા સર્જાય છે અને મોટા ભાગે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, કારણ કે ભારે વરસાદની અંદર જે પાણીનો નિકાલ જેટલો ઝડપથી થવો જોઈએ એ થતો હોતો નથી અને પાણીનો મોટો પ્રમાણનો ભરાવો થઈ જાય છે. જે વરસાદ અટક્યા બાદ કેટલાક કલાકો બાદ એ નિકાલ થઈ શકે છે, એટલે ત્યાં સુધી એ ભરાવાને કારણે સમસ્યાનો નિર્માણ થાય છે અને જે નીચાણ વાળો વિસ્તાર છે જેને આપણે કહી શકાય કે ફ્લડ એરિયા છે ત્યાં આગળ આ સમસ્યાઓ મહદઅંશે વધારે દેખાતી હોય છે, કારણ કે એ વિસ્તારમાંથી પાણીનો નિકાલ થવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી ચાલતી હોય છે અને એને કારણે ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે અને એને લઈને જે ત્યાં રહેનારા લોકો છે એને ભારે હાલાકી ભોગવવી પડતી હોય. બરાબર. ચોક્કસ. જે આ જે સમસ્યા છે એનો કોઈ નિકાલ તંત્ર પાસે છે જ નહીં, એ કાયમ દર વર્ષની આ સમસ્યા છે અને એ રિપીટેડલી થયા જ કરશે. ચોક્કસ. જે સવાલ એ પણ થાય છે કે દક્ષિણ ગુજરાતમાં આ પરિસ્થિતિ છે, કોઝવેનું બધું પણ બન્યું છે ત્યાં આગળ, જે ગામડાઓના કનેક્ટ ગામડાઓને જોડતા બ્રિજ છે, નદી નાળા ઉપરના જે બ્રિજ છે કોઝવે બનાવ્યા છે, બ્રિજ તો બધી જગ્યાએ બનાવેલા પણ કોઝવે બનાવ્યા છે, પરંતુ જે અંડર ડેવલપ પ્રોજેક્ટ્સ છે રાજ્ય સરકાર કે મહાનગરપાલિકા કે જે તે નગરપાલિકાના, તે અંડર ડેવલપ પ્રોજેક્ટ્સમાં જો વધારે વરસાદ આ 5 દિવસ દરમિયાનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને એ દરમિયાનમાં કોઈ એવી ઘટના દુર્ઘટના ઘટે તો એના માટે કોઈ પ્રિકોશનરી એક્શન્સ લઈ રાખ્યા છે ખરા, તંત્ર દ્વારા લેવાયા છે ખરા? જી, જે રીતે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે તમે વાત કરો છો એ પ્રોજેક્ટો ઘણા અંશે જે આવા વરસાદી માહોલની અંદર અગર કામ થઈ શકતું હોય ત્યારે જે લોકો ચાલુ રાખતા હોય છે અને વરસાદ દરમિયાન બાકી કામ રોકી દેતા હોય છે અને જે સેફ્ટી મેજર્સ હોય છે એ પાડવામાં આવતો હોય છે, કારણ કે કોન્ટ્રાક્ટરને જવાબદારી આની અંદર થતી હોય છે, એટલે કોન્ટ્રાક્ટર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતો નથી અને આવા સંજોગોમાં એ કામ રોકી દેતો હોય છે અને જે કંઈ પણ કામગીરી ચાલી રહી હોય એને રોકીને જે મજૂરો હોય એને સુરક્ષિત જગ્યાએ રહેવાની સૂચના આપી દેવામાં આવતી હોય, પરંતુ ઘણી બધી જગ્યા ઉપર બેદરકારીઓ દેખાય છે અને આવા સંજોગોમાં અકસ્માતો પણ નોંધાય છે, પરંતુ
જે સૂચનાઓ હોય છે તંત્ર તરફથી એ એ જ હોય છે કે ભારે વરસાદની અંદર જે જોખમી કામગીરી છે એ રોકી દેવી અને એ દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ જાનહાની ન થાય એની તકેદારી રાખવી અને એ રીતે સૂચનાઓ તંત્ર તરફથી આપવામાં આવતી હોય છે. પરંતુ અગર ઘણા કોન્ટ્રાક્ટરો આવી સૂચનાઓનું પાલન ન કરતા હોય ત્યારે આવી સમસ્યા સર્જાય છે અને એ વખતે અકસ્માતની અંદર કોઈકનો ભોગ પણ લઈ શકાય છે. ચોક્કસ જયેશ, સવાલ એ પણ થાય છે કે મોરબી બ્રિજ હોનારત થઈ હતી, મોરબીનો જે બ્રિજ હતો વર્ષો જૂનો ઐતિહાસિક બ્રિજ હતો એ તૂટી ગયો અને એમાં 135થી વધુ લોકોના મોત નિપજ્યા. એ પછી હાઈકોર્ટે સુઓ મોટો અરજીમાં અરજી એ લીધી કરી હતી અને એમાં જે પ્રકારની સુનાવણી થઈ અને રાજ્ય સરકાર પાસેથી જવાબો માગ્યા હતા અને રાજ્ય સરકાર પાસેથી રાજ્યભરના જે બ્રિજ છે ઓવરબ્રિજ છે એની કન્ડિશન કેવી છે એનો અહેવાલ માંગ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે જે અહેવાલ સુપ્રત કર્યો એમાં ગુજરાતના ઘણા બધા બ્રિજ અને એમાં સુરત એ તો ઓવરબ્રિજનું એક મહાનગર કહેવાય છે, ઓવરબ્રિજનું ઓવરબ્રિજ માટે સૌથી વધારે ઓવરબ્રિજ જો રાજ્યમાં હોય તો સુરતમાં છે. તો સુરતના લગભગ 12-13 ઓવરબ્રિજ એવા છે કે જે ક્યાંક ને ક્યાંક વધુ સમયથી એનું રિપેરિંગ ના થયું હોય કે રિનોવેશન ના થયું હોય એવી હાલત છે અને ખરાબ હાલતમાં છે. ત્યારે આ વરસાદની સિઝનમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો અથવા તો ભારે મેઘ ખાંગા થયા અને એવી સ્થિતિમાં જો બ્રિજ ધરાશાયી થાય, કારણ કે રિપેરિંગ કામ તો થયું હશે નહીં, એ તો લગભગ કોન્ટ્રાક્ટ આપે અને બધું પેપર વર્ક પૂરું થાય પછી ચાલુ થાય, પરંતુ જે પ્રકારની તકેદારી રાખવી જોઈએ એ પ્રકારની તકેદારી રખાઈ નથી, ત્યારે આવનારા સમયમાં જો ભારે મેઘ ખાંગા થયા અને બીર આ કોઈ એવી મોટી હોનારત સર્જાય તો એને માટે જવાબદારી કોની રહેશે? જી બિલકુલ અભિજીભાઈ, આમાં હું તમને જણાવી દઉં કે જે રીતની બ્રિજોની વાત છે તો બ્રિજ કોલેપ્સ થઈ શકે એવી જ કન્ડિશનમાં હાલ અત્યારે એવો કોઈ બ્રિજ હાલ રિપોર્ટની અંદર આવ્યું નથી સામે. હા, ક્ષતિગ્રસ્ત છે કે જેમાં માઇનર ક્ષતિ જેને કહી શકાય એવી ક્ષતિઓ દેખાઈ આવી છે અને એ ક્ષતિઓ એવી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં બ્રિજ કોલેપ્સ થઈ જશે એવી રીતનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ એમાં કરવામાં નથી આવ્યો. પરંતુ જે નાનું મોટું મેન્ટેનન્સ થઈ શકતું હતું એ મેન્ટેનન્સ પૂરું કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે કોઈ જગ્યાએ મેજર મેન્ટેનન્સની જરૂરિયાત હોય તો એ હજી પેન્ડિંગ છે. પરંતુ હાલ અત્યારે એવી શક્યતા સુરતના એક પણ બ્રિજમાં એવી દેખાતી નથી કે એ કોઈ સંજોગોમાં એ કોલેપ્સ થઈ જાય. પરંતુ ચોક્કસપણે કહીશ કે એવી શક્યતા અગર કોઈ પણ જગ્યાએ દેખાશે તો હાલ અત્યારે આ પ્રકારના તમામ જગ્યાઓ ઉપર તંત્ર દ્વારા નજર રખાઈ રહી હોવાની વાત કહેવામાં આવી છે અને એવી કોઈ સંજોગ દેખાશે તો તરત જ એ બ્રિજને યાતાયાત માટે બંધ કરી દેવામાં આવશે અને તરત જ એના ઉપર જે કંઈ પણ એક્શન લેવામાં આવશે એ શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હાલ એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. ચોક્કસ. જયેશ, છેલ્લો સવાલ, દક્ષિણ ગુજરાતમાં તાપી પણ આવે છે નદી મોટી અને નર્મદા નદી ભરૂચ પાસે, આ બંને નદીઓમાં દર વર્ષે ઉપરવાસમાં વરસાદ થાય, વધારે વરસાદ થાય અને એને કારણે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. આ વર્ષે પણ આખા દેશમાં એક સાથે ચોમાસું બેઠું છે. પહેલાં તો એવું થતું હતું કે કેરળથી નીકળીને કર્ણાટકમાં અને સાઉથના જે કોસ્ટલ એરિયા છે, જે રાજ્યો છે ત્યાં આગળ ચોમાસું બેસતું 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 મહારાષ્ટ્ર કોંકણ ગોવા થઈ અને ગુજરાતમાં પ્રવેશતું હતું, ગુજરાતમાંથી પ્રવેશીને પછી રાજસ્થાન જતું હતું, ત્યાંથી પછી ઉત્તર ભારત બાજુ આવતું હતું, પૂર્વ ભારત તરફ જતું હતું અને મધ્યપ્રદેશમાં જતું હતું. આ પ્રકારનું એક આ એક ચક્ર જે હતું એ ચક્ર આ હોય છે નોર્મલી, પરંતુ આ વખતે એક સાથે જ દેશભરમાં એક સાથે જ ચોમાસું બેઠું છે, એક સાથે જ વરસાદ શરૂ થયો છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ છે, ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે અને તેને કારણે જે આ બે નદીઓ છે એમાં જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને પાણી આવે અને પૂર આવ્યું તો ત્યાં આગળ નદી કાંઠે રહેતા લોકોને માટે પ્રશાસને કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા પહેલેથી ગોઠવી રાખી છે ખરી, અથવા તો એ લોકોને અગમચેતીના ભાગરૂપે અત્યારથી ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ કરી છે ખરી? જી બીજી આ પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાવાની નથી, કારણ કે જે તાપી નદી ઉપર બનેલો ઉકાઈ ડેમ છે એ હાલ અત્યારે સંપૂર્ણ ખાલી છે અને એની અંદર ઘણું પાણી સમાઈ શકે એવી સ્થિતિ છે,
એટલે ઉપરવાસથી જે પાણી આવશે એ પાણી હાલ અત્યારે સ્ટોર કરવામાં આવશે, ડેમનું લેવલ વધારવામાં આવશે અને પાણી ડેમના પછી જ્યારે ડેમ એક ડેન્જર લેવલ ઉપર પહોંચી ગયા પછી જ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. એટલે હાલ અત્યારે તાપી નદીમાં આવી કોઈ પરિસ્થિતિ થઈ શકે એવી શક્યતા બિલકુલ જ નથી. શરૂઆતના તબક્કામાં આવનારા મોન્સૂનના પાછળના તબક્કામાં સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ હાલ એવી કોઈ સંભાવના દેખાતી નથી. અને નર્મદા નદીની તમે વાત કરી તો નર્મદા નદી પર પણ જે એનો પટ છે એ એટલો બધો વિશાળ છે કે ત્યાં આગળ હજી પણ ઘણું પાણી સમાઈ શકે એમ છે. એટલે જે મધ્યપ્રદેશ વિસ્તારની અંદરનું જે ઇન્ફ્લો નર્મદા નદીમાં આવશે તો એ આરામથી સમાઈ શકે એવી શક્યતાઓ છે, ગમે એટલો ભારે વરસાદ થશે તો પણ. હા, એ જ્યારે ડેમના લેવલ ઉપર તમામ વસ્તુ નિર્ભર કરે છે, નર્મદા નદીના ડેમના લેવલ ઉપર. અને હાલ ડેમનું લેવલ પણ ખૂબ જ નીચું છે, એને કારણે હાલ પુષ્કળ પાણી સમાઈ શકે એવી સ્થિતિમાં છે. એટલે કોઈ પણ જાતનો હાલ અત્યારે કોઈ ખતરો જે કિનારા ઉપર વસનારા લોકો છે એ લોકો ઉપર નથી, હાલ પૂરતી વાત કરું છું. આવનારા સમયની અંદર ભારે વરસાદને કારણે જ્યારે લેવલ વધશે ડેમનું ત્યારે એ શક્યતાઓ ચકાસવામાં આવશે અને જે પ્રકારની વ્યવસ્થાઓ કરવાની હોય છે એ પ્રકારની વ્યવસ્થાઓ કરાશે, પરંતુ હાલ અત્યારના સમયમાં એવી કોઈ સંભાવના નથી દેખાતી. ચોક્કસ જયેશ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને દક્ષિણ ગુજરાતના વરસાદની અપડેટ આપી.